અમદાવાદ ફૂડ ફેસ્ટિવલ માટે રસોઈ શોને ઘણી બધી એન્ટ્રીઝ મળી હતી, વાનગીઓ પણ સરસ મજાની હતી. જો કે કલર્સ ગુજરાતી રસોઈ શોએ એવી સ્ત્રીઓને પસંદ કરી કે જેઓને આર્થિક સહાયની ખૂબ જ જરૂર હોય, જેઓએ ખાસ કરીને કમાણી માટે રસોઈ કળાને પોતાનું સર્વસ્વ માન્યું હોય. અને તેમાંની જ એક સ્ત્રીને આજે આપણે અહીં બોલાવી રહ્યા છીએ કે જેઓ છે આણંદ પાસેના ચીખોદરા ગામના શોભના વાઘેલા. ફોટામાં દેખાતો હસતો ચહેરો તેની પાછળ છુપાયેલા અનેક સંઘર્ષને દુનિયાથી છુપાવી રહ્યો છે, પણ હવે તેમની સંઘર્ષ ગાથા આવશે તમારી સમક્ષ. તંતોડ મહેનત, અથાગ પરિશ્રમ અને પરોપકારી શોભના બેને ઘણા બલિદાન આપીને પોતે પગભર થયા અને સાથે જ પરિવારને પણ બેઠો કર્યો છે. આજે શોભના બેન વિવિધ વાનગી બનાવીને તેને વેચીને કમાણી કરે છે અને જે સંસ્થાએ તેમને તાલીમ આપીને તેમનું સપનું પૂરું કરવામાં મદદ કરી છે તે જ સંસ્થાની કેન્ટીનમાં રસોઈ બનાવવાની નોકરી પણ તેઓ કરે છે. માં વિનાના બાળકો અને સૂનો સંસાર ખુશીઓથી કેવી રીતે ભરવો તે સવાલથી વ્યતીત શોભના બેને ગરીબ પરિવારમાં લગ્ન કર્યા, ખેત મજૂરી કરી, અનેક સંઘર્ષનો સામનો કરીને પોતાના નાના દિયર અને નણંદને મોટા કર્યા, તેમના લગ્ન કરાવ્યા, પાકું મકાન બનાવી આપ્યું. જોકે નાનપણમાં એક નણંદ વિધવા થતાં તેને તેઓએ દત્તક લીધી અને નણંદ મોટી થતાં તેને સીવણ મશીન લાવી આપ્યું અને પોતાની નણંદને પણ પગભર કરી છે. પરિવારની ખુશી માટે પોતાના સપના ન્યોછાવર કરનાર શોભનાબેન આજે પણ પતરાની છતવાળી રૂમમાં રહે છે. સંતાન સુખ ન હોવા છતાં કદી તેઓ નિરાશ નથી થયા, કેમ કે તેમના દિયરના બાળકો તેઓને મમ્મી કહી રહ્યા છે અને તેઓ એકબીજાને અપાર પ્રેમ કરે છે. દિયર સાથે તેઓએ પોતાની બહેનના લગ્ન કરાવ્યા કે જેથી કરીને ઘરમાં સુખ, શાંતિ અને પ્રેમ સદાય બન્યો રહે. વિવિધ નાસ્તા અને વાનગીનું વેચાણ કરવામાં તેમનો પરિવાર પણ તેઓને ખૂબ જ મદદ કરી રહ્યો છે. જે શોભના બેને અમદાવાદ કેવું શહેર છે તેની કલ્પના માત્ર કરી હતી, આજે તે જ શોભના બેન અમદાવાદ આવી રહ્યા છે પોતાની સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવા માટે. શોભનાબેન, સ્વાગત આપનું રસોઈ શોમાં. કેમ છો? બસ મજામાં. શોભનાબેન, રસોઈ દ્વારા તમે કમાણી કરો છો અને એ કમાણીથી તમે પરિવારનું ગુજરાન ચલાવો છો, તો આ આખી કહાની છે શું? આખી કહાની એ છે કે પહેલા અમે ખેતરમાં કામ કરતા હતા, ખેત મજૂર બેન હતી હું. પછી જ્યારે મને અમે નવી નવી વાનગીઓ બનાવવાનો તો ઘણો શોખ હતો, પણ જરૂરિયાત પડતી વસ્તુ તો ઘરમાં હતી નહીં.